बोटाद जिल्लाना बरवाड़ा तालुकाना रोजित गाँव में पहुंचे आम आदमी पार्टी ना प्रदेश अध्यक्ष गोपालभाई इटालिया। मृतकना परिवारजनों ने मड़ी संवेदना पाठवी। मृतकना परिवारजनों ने योग्य वर्तर करवामां आपवामां आवी तेवी मांग पण तेमना द्वारा करवामां आवी हती। गुजरात सरकार की दारूबंदी की पोल खोलतो अने पोलिस तंत्र की लांछन लगाड़ती घटना बोटाद जिल्ला में बनवा पामी है। लठ्ठाकांड थी 40 थी वधारे लोकोना मौत निपजा है। आज रोज आम आदमी पार्टी प्रदेश अध्यक्ष गोपालभाई इटालियाए रोजिद गाम की मुलाकात लीधी थी और परिवारजनों ने मड़ी संवेदना पाठवी थी। जणाव्युं हतुं कि सरकारश्रीए आ लठ्ठाकांडनी जवाबदारी स्वीकारवी जोईए। केमिकल पीवाथी के अन्य बचाव करवाथी तेओ जवाबदारीमांथी छटकी शके नहीं। दारूबंदीनी गुजरातमां पोल खुलती आ घटनाना लीधे अनेक परिवारों उजड़ी गया छे, त्यारे सरकार द्वारा तात्कालिक असरथी मृतकना परिवारजनोने योग्य सहाय वर्तर चूकवू जोईए तेवी मांग साथे सरकारनी नीति अने रीति पर चाबखा पण मारवामां आव्या था आप पार्टी द्वारा। आम आप पार्टीना सर्वेसर्वा गुजरातना प्रदेश अध्यक्ष गोपालभाई इटालिया पण बोटाद जिल्लाना बरवाड़ाना रोजिद गामे पहोंचीने परिवारजनोने सांत्वना आपता जोवा मळ्या हता। जे गामडाओमां दुर्घटना बनी छे ए दुर्घटनामां मृत्यु पामेला व्यक्तिओने श्रद्धांजलि पाठवा माटे अने जे पीड़ित छे दवाखानामां दाखल छे एमने संवेदना पाठवा माटे गईकाले दिल्लीना माननीय मुख्यमंत्री श्री अरविंद केजरीवालजी विशेष पधारेला अने भावनगर खाते मुलाकात लीधेली। माननीय અરવિંદજીના આદેશથી અને અમારા સૌ કાર્યકર્તાઓના માધ્યમથી આજે અમે આ રોજિત ગામની જે પીડિત પરિવારો છે એમની સાથે ચર્ચા સંવાદ કરવા સંવેદના પાઠવવા માટે મુલાકાત લીધી છે। ગામ લોકોને અહીંયા મળતા જાણવા મળ્યું છે કે અહીંયા સૌથી મોટી સમસ્યા આ દારૂવાળા લોકોની અડખે પડખેના તમામ ગામોની અંદર ઘણા લાંબા સમયથી છે। ગામના આગેવાનોએ સામાજિક લોકોએ રાજકીય લોકોએ વારંવાર રજૂઆત સ્થાનિક પોલીસને એસપીને ગૃહમંત્રીને તાલુકાના ટીડીઓને મામલતદારને વારંવાર રજૂઆતો કરી છે, અનેક વખત કરી છે, પરંતુ કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી અને આ દુર્લક્ષ રાખવાના કારણે આ દુર્ઘટના બની છે। ત્યારે અમારી માંગણી છે કે સૌથી પહેલાં તો માનવીય આધાર ઉપર સંવેદનાના આધાર ઉપર આ જે વ્યક્તિઓના મૃત્યુ થયા છે એમના નાના બાળકોને અને એમના વિધવા પત્નીને સરકાર યોગ્ય સહાય આપે અને એમનું કંઈક ભવિષ્ય સારું બને બાળકોનું એના માટે જલ્દીથી કંઈક પગલાં લે। બીજી બહુ દુઃખની બાબત એ બની છે કે આમ જોઈએ તો દરેક નાની મોટી બાબતોમાં સાવ નાનામાં નાની બાબતમાં પણ ટ્વીટને ફેસબુક પોસ્ટ કરતા સી આર પાટીલે આ 40 જેટલા લોકોના મૃત્યુ થયા તો હજુ શોક પાઠવતો એક ટ્વીટ કે એક પોસ્ટ કરી નથી। એ બતાવે છે કે ચોર કી દાઢી મેં તિનકા એનું પાપ છે। આ ખૂન કરનાર વ્યક્તિએ પોતે છે। ગૃહમંત્રીએ પણ સંવેદના નથી પાઠવી। ભાઈ સરકાર ચાલુ હોય અને કોઈનું મૃત્યુ થાય તો માય બાપ તરીકે એમને શોક સંદેશ પાઠવવો, એમને શ્રદ્ધાંજલિ પાઠવવી, ઈશ્વરને પ્રાર્થના કરવી એ માનવતાનું કામ છે, એમાં કોઈ પાર્ટી આડી આવતી નથી। છતાંય ગૃહમંત્રીએ કે મુખ્યમંત્રીએ કે પ્રદેશના પ્રમુખે આજ દિવસ સુધી આ 3 દિવસ થઈ જશે હજુ એમને શોક પાઠવ્યો નથી। એ બતાવે છે કે આ લોકો સંવેદનાવિહીન લોકો છે અને આ દુર્ઘટના બની એની પાછળ કાલથી બચાવ તંત્ર ચાલુ કર્યું છે। સરકારના લોકો બચાવ કરે છે કે દારૂ નહોતો કેમિકલ હતો। મારે એમ કહેવું છે, અમને ખબર છે કે હવે તમારામાં લોહી નથી કેમિકલ આવી ગયું છે સત્તાનું, એટલે હવે તમને લોકોના મોત થાય એના ઉપર પણ એવું દેખાય છે કે કેમિકલ છે। મોતે મોત છે, જવાબદારી લેવાની ફરજ છે સરકારની, જવાબદારી લેવી જોઈએ। કેમિકલ છે, આ છે, તે છે, કંઈ વિજ્ઞાનના પાઠ ભણાવીને ભાગી જવાથી કામ નહીં થાય, જવાબદારી લેવી। અમનેય ખબર છે કે હવે તમારામાં લોહી નથી કેમિકલ આવી ગયું છે સત્તાનું, એટલે હવે તમને લોકોના મોત થાય એના ઉપર પણ એવું દેખાય છે કે કેમિકલ છે। મોતે મોત છે, જવાબદારી લેવાની ફરજ છે સરકારની, જવાબદારી લેવી જોઈએ। કેમિકલ છે, આ છે, તે છે, કંઈ વિજ્ઞાનના પાઠ ભણાવીને ભાગી જવાથી કામ નહીં થાય, જવાબદારી લેવી પડશે। ભાજપના લોકો કે સરકારના લોકોની અંદર સત્તાનું કેમિકલ આવી ગયું છે એટલે હવે એને બધે જ કેમિકલ દેખાય છે। અમે માનનીય મુખ્યમંત્રી વતી કાલે પણ માંગણી કરી છે કે આ તમામ પીડિત પરિવારને યોગ્ય રાહે તાત્કાલિક વળતર ચૂકવવામાં આવે, એમના બાળકો એમના પત્ની જે છે એમના ભરણપોષણની જવાબદારી તાત્કાલિક સરકાર જાહેર કરે અને આ ગામમાં આજુબાજુના તમામ પંથકમાં જે કોઈ પણ લોકો આવો ધંધો કરે છે એને વહેલી તકે પકડીને પૂરી દેવામાં આવે અને આખા ગુજરાતમાં કડકમાં કડક દારૂબંધી કરવામાં આવે એવી અમારી માંગણી છે। વિશેષમાં
વિશેષમાં એક બહુ સારી બાબત અહીંયાથી જાણવા મળી કે હાલમાં જે પીએસઆઈ છે વાળા સાહેબ બરવાળાના, એ ખૂબ સારું કામ કરે છે એવું ગામ લોકોનું માનવું છે. હું માનની વાળા સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું, કેમ કે ગામ જ્યારે પીએસઆઈના વખાણ કરતું હોય, પીએસઆઈની સારી બાબત કહેતું હોય તો સ્વાભાવિકપણે પીએસઆઈ સારા ગણાય જ. પરંતુ મોટી તકલીફ અહીંના બુટલેગરોની અને અહીંના સ્થાનિક નેતાઓની છે. ગામ લોકો એવું કીધું કે એક પીએસઆઈ એક અઠવાડિયાથી વધુ અહીંયા ટકી શકતા નથી, બદલી કરાવી નાખે છે. આ બદલી કરાવવાવાળા નેતાઓ અને બુટલેગરો છે. છેલ્લા કેટલાય મહિનાઓથી કોઈ પીએસઆઈએ 15 દિવસથી વધુ અહીંયા નોકરી કરી નથી, આવું ગામ લોકોનું માનવું છે. તો દર 15 દિવસે અઠવાડિયે શા માટે બદલી થઈ જાય છે? એ બદલી કરાવનાર લોકો છે બુટલેગરો અને સ્થાનિક નેતાઓ. તો આ નેતાઓ અને બુટલેગરોના પાપના કારણે આજે હજારો ઘરની અંદર એક શોક પ્રગટ્યો છે, એક શોકનો દિવસ આવ્યો છે. તો એની પણ લોકોએ નોંધ હવે લેવી પડશે કે શા માટે પીએસઆઈઓની બદલી કરી નાખવામાં આવશે સારા માણસોની. આજે વાળા સાહેબ છે, બની શકે કાલે એમની બદલી કરી નાખશે. તો અમારી વિનંતી છે કે સારા અધિકારીઓને શાંતિથી કામ કરવા દો, લોકોનું કંઈક સારું કરવા દો, એની બદલી ન કરો. મેં કીધું એમ, સૌથી પહેલું સોલ્યુશન લાવવાનું છે આ જે વ્યક્તિઓ ગુજરી ગયા છે એમના પરિવારના બાળકોનું ને એમના પત્નીનું પહેલું સોલ્યુશન એ લાવવાનું છે. બીજું સોલ્યુશન છે કે આખા ગુજરાતમાં બેફામ દારૂ વેચાય છે, વેચવાવાળા વેચાવવાવાળા બધા જ કોની હારે જોડાયેલા છે, કઈ સરકારને લાગુ પડે છે આખો મલક જાણે છે. તો સૌથી પહેલાં કાગળ ઉપરની દારૂબંધી જમીન ઉપર લાગુ કરવામાં આવે ને એક ટીપું પણ ન મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ.